નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી હસુદેવ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા a² - b² = a + b a - b, જે ત્રીજા નંબરનો સૂત્ર હતો. પણ ચોથા નંબરના સૂત્રમાં આપણે આગળ વધીએ એ પહેલા તમને ત્રણ સૂત્ર યાદ અપાવું. પહેલું સૂત્ર કયો હતો આપણો? a² - b² = a² - 2ab + b² a - b² - b² + a² - 2ab + b² + b - a - b 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 + b² + b - a - b
શીખ્યા છે આપણે તો કે ચલવા a b c d x y z જેવું આવતું હોય તે દાખલા શીખ્યા છે આપણે માત્ર કિંમત શોધવાની છે માત્ર સંખ્યા તો ચાલો આ પ્રમાણે પદ ગોઠવવાનું થશે આપણે x + a x + b એટલે બંનેની નજીકની ઝીરો વાળી કિંમત બંનેની આને શું થશે 103 છે 100 + 3 100 + 4 બે ભાગ થઈ ગયા સરખા 103 તો 100 + 3 104 તો 100 + 4 જોજો બેનું પહેલું પદ સરખું આવી ગયો બીજું પદ અલગ અલગ પહેલું પદ સરખું x બીજું પદ અલગ અલગ તો આને આની સાથે સરખાવો x બરાબર કેટલા 100 a બરાબર કેટલા 3 b બરાબર કેટલા 4 x મળી ગયા a મળી ગયા b મળી ગયા આને આ કૌંસ સાથે સરખાવ્યો અમારે કિંમત મૂકવાની છે કિંમત મૂકી દો ચલો x નો વર્ગ x એટલે 100 100 નો વર્ગ પ્લસ a વત્તા b એટલે a કોણ 3 b કોણ 4 3 વત્તા 4 કૌંસ પૂરો બાજુમાં x x બરાબર કેટલા છે 100 પ્લસ a ગુણ્યા b એટલે સરીનો એટલે શું a ગુણ્યા b a અને b એટલે 3 ગુણ્યા 4 ચાલો સોનો વર્ગ કેટલો થાય આપણે જોઈ ગયા મિત્રો કેટલો 10000 3 વત્તા 4 એટલે કેટલા થશે 7 7 ગુણ્યા 100 એટલે 700 3 વત્તા 4 એટલે 7 7 ગુણ્યા 100 એટલે 700 પ્લસ 3 ગુણ્યા 4 3 ગુણ્યા 4 એટલે 3 × 4 ચાલો સરવાળો કરીશ 10712 શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10712 સેમ ટુ સેમ એવો દાખલો ત્રીજો એવો દાખલો ત્રીજો આના જેવો 103 ગુણ્યા 3 બે ની નજીક ની ઝીરો વાળી કિંમત 100 + 3 100 - 2 100 + 3 100 - 2 તારો સરખાવો જેને આપણે સૂત્ર સાથે તો કે પહેલું પદ સરખું x બરાબર 100 a બરાબર 3 અહીંયા b આવે b બરાબર -2 આ ખાસ મગજમાં રાખજો મિત્રો b બરાબર -2 અહીંયા માઇનસ છે આની સાથે કમ્પેરીઝન કરો અહીંયા માઇનસ નથી ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ આ સૂત્રમાં કિંમત મૂકવાની છે 100 નો વર્ગ પ્લસ a વત્તા b a એટલે 3 b એટલે -2 બાજુમાં 100 પ્લસ a ગુણ્યા b a એટલે 3 b એટલે -2 એટલે 3 ગુણ્યા -2 થશે ચાલો 100 નો વર્ગ 10000 3 માંથી 2 જાય એટલે 1 વધે 3 માંથી 2 જાય એટલે કેટલા વધે 1 ગુણ્યા 100 એટલે 1 ગુણ્યા 100 એટલે 100 આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 2 3 2 6 સરવાળો કરો 10000 વત્તા 100 એટલે 10100 માઇનસ 6 એક સ્ટેપ જાય 10000 વત્તા 100 એટલે 10100 માઇનસ 6 આમાંથી 6 બાદ કરવા છે એટલે કેટલા વધશે 10094 કેટલા વધશે મિત્રો 10094 તો ચાલો બે સરખા દાખલા લઈએ અ પોઈન્ટ વાળો દાખલો જોઈ 5.1 5.2 અહીંયા પોઈન્ટ છે તો પહેલા પોઈન્ટ દૂર કરી દે એટલે 51 ના છેદમાં 10 ગુણ્યા 52 ના છેદમાં 10
પોઈન્ટ દૂર કરો પોઈન્ટ પછી એક આંકડો છે 0 આવે પોઈન્ટ પછી એક આંકડો છે 0 આવે ચાલો હવે માત્ર અને માત્ર અંશનો જ વિચારવાનો છેદનો હવે કંઈ આપણે સદરૂપ આપવાની જરૂર નથી 51 * 52 એટલે નજીકની 0 ની કિંમત 50 50 + 1 50 + 2 છેદમાં 10 * 10 100 ચાલો હવે 100 ના 100 જ રહેશે સાવ છેલ્લા સ્ટેટમેન્ટમાં તેનો સદરૂપ આપશો છેદમાં 100 આવ્યા એનો સદરૂપ ક્યારે તો કે સાવ છેલ્લા સ્ટેટમેન્ટમાં ચાલો આને સરખાવી x = 50 a = 1 b = 2 કોની સાથે સરખાવવા સૂત્ર સાથે પહેલું સરતો x = 50 a = 1 b ની જગ્યાએ કેટલા છે 2 તો સૂત્રમાં કિંમત મૂકી દો સૂત્રમાં કિંમત x વર્ગ + a + b * 1 प्लस ए बी तो 50 નો વર્ગ પ્લસ a વત્તા b છે તો 1 વત્તા b 50 પ્લસ 1 ગુણ્યા 2 છેદમાં 100 પછી એમના ચાલો 50 નો વર્ગ 2500 1 વત્તા 2 3 3 નો ગુણાકાર 50 સાથે 150 1 ગુણ્યા 2 2 છેદમાં 100 ચાલો 2500 + 150 પ્લસ 2 આ બધાનો સરવાળો કરી 25 ને 26 અને હવે ઉપર 50 2650 એમાં 2 વધારતા એટલે 2652 2652 છેદમાં 100 હવે સદરૂપ આપો છેદનું સદરૂપ હવે આપશો છેદમાં 2 0 છે તો છેદથી 2 આંકડા પછી પોઈન્ટ એટલે 1 અને 2 લાઈન પોઈન્ટ આવશે 26 પછી એટલે જવાબ શું થશે 26.12 રેડી મિત્રો પોઈન્ટ વાળા માં પહેલા આપણે હંમેશા પોઈન્ટ દૂર કરવાનો અને છેલ્લે આપણે પાછો જવાબ પોઈન્ટ માં લઈ આવવાનો થાય એ જ રીતે અહીંયા 9.7 * 9.8 અ પોઈન્ટ દૂર કરવા છે પોઈન્ટ દૂર કર દે ચાલો 97 / 10 98 / 10 અહીંયા વિદ્યાર્થી મિત્રો બે રીત થાય 97 ની નજીકની 0 વાળી કિંમત 100 100 - 3 100 - 2 આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો અથવા બીજી જીરો વાળી તો કે 90 + 7 90 + 8 કોઈ પણ રીત ચાલે 100 - 3 કરો તોય ભલે અને 90 + 7 કરો તોય ભલે 2 = 97 જ થાય 100 - 3 બાદ કરો તો 97 90 - 3 ઉમેરી દો સોરી 7 ઉમેરી દો તો પણ 97 આપણે માઇનસ વાળી રીતમાં જાય છે પ્લસ વાળી રીત થઈ ગઈ એક માઇનસ વાળી રીત જોઈ 100 - 3 100 - 2 છેદમાં 100 ચાલ x = 100 a = -3 b = -2 સૂત્રમાં કિંમત મૂકીએ તો કે 100 નો વર્ગ + -3 -2 બાજુમાં 100 + ગુણાકાર કરવાનો -3 / -2 છેદમાં 100 ચાલ 100 નો વર્ગ 10000 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય મોટા પદની નિશાની એટલે માઇનસ 3 ને 2 5 5 * 100 500 ચાલો આ માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર છે સરવાળા બાદબાકી મોટા પદની નિશાની આવે ગુણાકાર નહીં માઇનસ માઇનસ પ્લસ 3 * 2 6 + 6 છેદમાં 100 ચાલો 10000 માંથી 500 બાદ કરો તો કેટલા આવે 9500 કેટલા થશે 9500 + 6 / 100 9506 / 100 એટલે 95.06 કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 95.06 100 - 3 100 - 2 100 - 3 એટલે 97 100 - 2 એટલે 98 100 - 3 - 2 સરખાવ્યા 100 નો વર્ગ a = -3 b = -2 x ની જગ્યાએ 100 પાછો ગુણાકાર 100 નો તો 10000 ગુણાકાર થાય આપણી ખ્યાલ છે -3 -2 એટલે -5 મોટા પદની નીચે -5 -5 / 100 એટલે -500 આવે આ ગુણાકાર છે તો -, -3 + 6
આમાં થશે y માઈનસ અહીંયા પ્લસ તો શું કાઢવા તો કે ગુણાકાર છે કે માઈનસ માઈનસ પ્લસ થાય અહીંયા સરવાળા બાદબાકીમાં મોટા પદની સંખ્યા આપણે જોઈએ છે છેદમાં 100 એમાં 100 10000 માંથી 500 બાદ કરો 9500 પ્લસ 6 9506 છેદમાં 100 બે આગળ પછી પોઈન્ટ 6 અને 0 પછી પણ લખી લો 95.06 એટલે મિત્રો ચાલો તો આપણે આજે અહીં સુધી રાખશું આજે આપણે એક ચેપ્ટર પૂર્ણ કર્યું નવો ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ નવા વિડિયોમાં આપણે મળશું નવા ચેપ્ટર સાથે એક નવા ઉત્સાહ સાથે ત્યાં સુધી આવજો દીદી મિત્રો જય શ્રી કૃષ્ણ